विद्यार्थी मित्रों आपणे જોઈ રહ્યા છીએ યુનિટ 5 હિયર વી આર ડાન્સિંગ અને તેનો આજે આપણે જોઈશું પાર્ટ 3 એટલે કે તેનો છેલ્લો ભાગ તો વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોમાં એટલે કે આના પાર્ટ 2 માં આપણે એક્ટિવિટી 11 સુધીનો અભ્યાસ કર્યો હતો આજે આપણે કરીશું પાર્ટ 3 માં એક્ટિવિટી 12 एक्टिविटी 12 में चित्रों साथे आपेल वर्णन आपे वाचिए तो आपने જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અહીં આગળ જે તમારે લોકોની એક્ટિવિટી 12 છે પાન નંબર 56 પર આવે તેમાં ઉપર બે ચિત્ર છે એક છોકરી છે અને એની પાસે એક મોટો પુત્ર છે અને બાજુમાં એક છોકરો છે અને તેની પાસે જે છે તે નાનો પુત્ર છે હવે એક્ઝેક્ટ એની નીચે જોઈએ કે એક છોકરા પાસે જે બિલાડી છે તે નાની છે અને છોકરી પાસે જે બિલાડી છે તે મોટી છે તો હવે આ તો આપણે જોઈ ચિત્ર તો આપણને ચિત્રમાં ખબર તો પડી ગઈ પણ એ ચિત્રનું જે વર્ણન આપણે અંગ્રેજી વાક્ય દ્વારા કરવાનું છે તો તે આપણે જોઈએ અહીં તો અહીં આગળ છે રેશમા આ જે છોકરી છે તેનું નામ છે રેશમા અને છોકરો છે તેનું નામ છે રોશન તો રેશમા કહે છે માય ડોગ ઇઝ બિગ માય ડોગ ઇઝ બ્લેક માય ડોગ ઇઝ એક્ટિવ એટલે કે મારો કૂતરો મોટો છે અને મારો કૂતરો કાળો છે અને મારો જે કૂતરો છે તે છે એક્ટિવ એક્ટિવ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે જે સતત કામ કરતું રહે સતત સક્રિય રહે અથવા તો આપણે એને ચપળ પણ કહી શકાય તેને કહેવાય એક્ટિવ અને એ એક્ટિવનો વિરોધી શબ્દ થાય લેઝી એટલે કે આળસુ પછી રેશમાએ કહ્યું રોશન યોર ડોગ ઇઝ સ્મોલ યોર ડોગ ઇઝ બ્રાઉન યોર ડોગ ઇઝ ઓલસો એક્ટિવ રોશન તારો કૂતરો નાનો છે અને તારો કૂતરો જે છે તે કથ્થઈ રંગનો છે તારો પુત્ર પણ મારા પુત્રની જેમ ખૂબ જ ચપળ છે આ રીતે વિદ્યાર્થી મિત્રો રેશમા અને રોશનની બિલાડીઓ વિશે હવે આપણે લખવાનું છે જેમાં ઉદાહરણ આપેલું છે કે માય કેટ ઇઝ સ્મોલ મારી બિલાડી નાની છે પછી આપણે તેના આધારે વાક્યો લખવાના છે તો સૌ પ્રથમ આપણે એક્ટિવિટી 12 જે છે તેની સૂચના ચિત્રો સાથે આપણે વર્ણન વાંચો અને લખો તેની તમારે સૂચના લખવાની છે તો અહીં આગળ જે રેશમા છે તો રેશમાનું આપેલું જે છે તમારે એ લખવાનું છે અને એના પછી જે ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે લખેલું છે માય કેટ ઇઝ સ્મોલ એટલે કે મારી બિલાડી નાની છે પછી માય કેટ ઇઝ બ્લેક મારી બિલાડી કાળી છે એન્ડ માય કેટ ઇઝ એક્ટિવ મારી બિલાડી ખૂબ જ ચપળ છે પછી ઇફ જ્યારે રોશન કહે છે તો કે છે યોર કેટ ઇઝ બિગ તારી બિલાડી મોટી છે યોર કેટ ઇઝ બ્રાઉન તારી બિલાડી કથ્થઈ રંગની છે અને યોર કેટ ઇઝ ઓલસો એક્ટિવ તારી જે બિલાડી છે તે પણ ખૂબ જ ચપળ છે માય કેટ ઇઝ પહેલા જે બોલ્યું હતું એ કોણે બોલ્યું હતું પહેલા જે વાક્ય બોલ્યા તે રેશમાએ કીધા હતા પોતાના ડોગ વિશે કે માય ડોગ ઇઝ બિગ માય ડોગ ઇઝ બ્લેક એન્ડ માય ડોગ ઇઝ એક્ટિવ એને રોશનને કીધું હતું કે યોર ડોગ ઇઝ સ્મોલ યોર ડોગ ઇઝ બ્રાઉન એન્ડ યોર ડોગ ઇઝ ઓલસો એક્ટિવ વિદ્યાર્થી મિત્રો આ રેશમાએ જે બોલેલું છે તે ઉપર તમને આપેલું છે તે પણ તમારે તમારી એક્ટિવિટી 12 માં લખવાનું છે અને હવે ત્યારબાદ આપણે જે આ લખ્યું કે હવે બોલશે રોશન તો રોશન કહેશે
नानी छे। My cat is black. तो मारी बिलाड़ी काली छे। And my cat is active. तो मारी बिलाड़ी घणी चप्पल छे। हवे तेने रेशमाने कीधेलू छे योर कैट इज बिग, એટલે કે તારી બિલાડી મોટી છે। योर कैट इज ब्राउन, तो तारी बिलाड़ी कथाई छे। अने योर कैट इज ऑल्सो एक्टिव, तो तारी बिलाड़ी દેખાઈ રહ્યા છે। તો એ ચિત્ર આપણે જોવાના છે અને તેનું વર્ણન જે આપેલું છે તે વાંચી અને ત્યાર પછી આપેલા જે જુદા જુદા ચિત્ર છે તેનું વર્ણન આપણે ખાલી જગ્યામાં પૂરું કરીશું। જેમ કે આપણે પહેલા જોઈશું કે એક પતંગનું ચિત્ર છે અને એમાં આપેલું છે ધીસ ઇઝ અ કાઇટ, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ નોટ બિગ, એટલે કે આ પતંગ છે તે લાલ રંગનું છે અને તે મોટું નથી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક ટેબલનું ચિત્ર આપેલું છે અને સાથે સાથે તમને લોકોને અહીં આગળ વિકલ્પ પણ આપેલા છે, તમારે ચિત્ર જોઈ અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો એમાં આવશે ધીસ ઇઝ અ ટેબલ છે કે બેન્ચ છે, તો આ છે ટેબલ, તો ધીસ ઇઝ અ ટેબલ, ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે। ત્યારબાદ ઇટ ઇઝ બ્લુ કે બ્લેક, એ કેવું છે તો બ્લુ, ઇટ ઇઝ બ્લુ, આપણે જોઈ શકીએ છીએ કે તેનો રંગ જે છે તે બ્લુ છે। ઇટ ઇઝ નોટ, એ સ્ક્વેર નથી કે રેક્ટેંગલ નથી, આપણે જ્યારે ટેબલને જોઈશું તો ટેબલનો આકાર રેક્ટેંગલ છે એટલે શું નથી, ઇટ ઇઝ નોટ સ્ક્વેર, ઇટ ઇઝ
rectangle. It is rectangle. त्यार पछी छे it is. अबे एक बुकुल रंग तुमने कहाँ देखा है छे? येलो देखा है छे कि ग्रीन देखा है छे? तो येलो रंग स्पष्ट रीते येलो देखा ही रहे हो छे. तो तेमा अबे लिखीशु it is येलो. आ रहे तुम्हारे साचा विकल्प शोधी अने आपने खाली जगह और द्वारा वाक्यों पूरा करा. ये माजे मुख्य तुम्हें खाली जगह आती ते आपने जुई लगी शकिए कि टेबल ब्लू अने स्क्वायर प्यार सा दिन हुआ बॉल रेड अने नाउ बुक रेक्टेंगल अने येलो. तो अहीं आगर त्रिज्या पछी चौथा मां तुम्हारे लोगों ने आज जग्या में પોતાની ગમતી વસ્તુ દોરી અને શિક્ષક ની મદદ થી લખવાનો છે. તો એમાં આપણે લખીશું એક સરસ મજાનો આપણે ફ્લાવર બનાવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે એક સરસ ફૂલ બનાવીએ. जय गायत्री विद्यार्थी मित्रों.